ત્યાર પછી સ્વાધ્યાય 8.3 માં આપણે સી જોઈએ કે રૂપિયા 62,500 છે એનું એક પૂર્ણાંક એક તૃતીયાંશ વર્ષ માટે 8% અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું છે. અર્ધવાર્ષિક આપણે અત્યાર સુધી જે મેળવ્યું હતું એ વાર્ષિક વ્યાજ મેળવ્યું હતું, હવે કેવું કીધું છે તો કે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. તો જોઈએ આપણે કે ઈ બરાબર શું મળશે, એટલે વ્યાજ મુદ્દલ બરાબર, સોરી ખાલી મુદ્દલ બરાબર 62,500, ત્યાર પછી આર બરાબર 8%, અને એન એટલે કે સમયગાળો 1.1 વર્ષ. હવે આપણે અર્ધવાર્ષિક એટલે કે અડધું વર્ષ થાય, તો 1/2 એટલે કે અડધું વર્ષ થાય જ છે, અને 1 આખું વર્ષ છે, એમાં આપણે 2 અડધા અડધા વર્ષ કરીએ તો કુલ કેટલા અડધા વર્ષ થાય, તો કે કુલ 3 અડધા વર્ષ થાય. અર્ધવાર્ષિક વર્ષ. હવે આપણે વ્યાજ મુદ્દલનું સૂત્ર મૂકીએ કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ બરાબર પી કોન્સમાં 1 + r/100 અને એને કોન્સ પર એ. હવે પી એટલે 62,500, કોન્સમાં 1 r/100 આપણે 8 + r/100 અને એનમાં 3 લેવાનું છે. હવે આપણે એને છેદ ઉડશે, પરંતુ આપણે છેદની ઉડાડીએ શું કરશું, તો કે આપણે સીધું એનો લસાઅ લઈએ. એટલે 100 + 100 + 8 એટલે 108, એના છેદમાં 100 × 3 62,000 એટલે કે 625, એને હું 100 વડે ગુણી દઉં તો 62,500 મળી જાય. હવે 108 એના છેદમાં 100 છે, એના ઉપર 3 છે, તો 108/100 108/100 એને 108/100 બરાબર. હવે આપણે જોઈએ કે આ 100 ઉડી જાય, એના પછી આપણે 625 છે, તો 625 તે કોનું વર્ગમૂળ છે, તો કે 25, તો 25 × 25 25 × 25 તેના પછી 108 છે કેટલી વાર છે, તો કે 3 વખત આપેલા છે. આપણે થોડીક ભૂલ થઈ ગઈ, એટલે કે આપણે અર્ધ સાપ્તાહિક વર્ષ કીધું, તો આપણે આર છે એમાં પણ આપણે શું કરવું પડે, તો કે અડધું એટલે ટકાવારી અડધી કરવી પડે, તો 8 ની જગ્યાએ 4%, કેમ કે અર્ધ સાપ્તાહિક વર્ષમાં આપણે વર્ષ બદલાયું તો વ્યાજ છે, સોરી ટકાવારી દર તે પણ અડધો થઈ જાય, એટલે કે 4% 8 માંથી થઈ જશે, તો માત્ર ફેરફાર આપણે 8 છે ત્યાં જ કરશું. અહીંયા 108 ને બદલે 104 થઈ જાય, આ જગ્યાએ પણ 104 થઈ જાય. હવે જોઈએ કે 26 કેટલા થાય, તો 104 થાય છે ખબર છે, 6 × 24 + 8 + 8 = 104, તો 26 × 4 પછી આના પણ 26 × 4 હવે આના પણ 26 × 4 અને આપણે 2 વખત નીચે 100 લીધા છે, તો 25 × 100 થાય આપણે ખબર છે, અને આ 100 પણ 25 × 4 હવે સરખું પેલા આપણે ઉડાડી દઈએ, તો 25 સરખા છે, તો 2 વખત 25 ઉડી જાય. હવે અહીંયા 4 છે, આ 4 છે, આ 4 અને આ 4, તો છેદમાં આપણે કોઈ વસ્તુ રહેશે નહીં. હવે અંશમાં કેટલી છે, તો કે 26 × 4 એટલે 104, તો 26 × 26 અને 104 એટલે કે 26 વર્ગ કયો થાય, 6 × 12 = 4 × 5 = 36 + 3 = 12 + 3 = 15
छसो ने छोटेर, 676 गुणिया 104, 676 गुणिया 104, 6 × 6 = 7 × 7, 0 × 0 = 0, 6 × 6 = 24, 8 × 10 = 10, 7 × 28 = 32, 6 × 6 = 24, 24 × 27 = 27, 4 × 0, 6 × 7 = 12, 7 × 2 = 9, 9 × 10 = 0, 1 × 6 = 7, तो आपने मन से 70,304 आपने ब्याज मुद्दल मिली। પછી આપણે i બરાબર વ્યાજ મુદ્દલ લખી છે, એટલે કે i બરાબર a માઇનસ p, આ a છે વ્યાજ મુદ્દલ અને p છે મુદ્દલ, તો હવે a છે 70,304, એમાંથી આપણે 65,500 બાદ કરવાના છે, 4 × 0 = 5, 13 × 5 = 8, 9 × 2 = 7, એટલે કેટલું મળશે, તો કે 7,804, i બરાબર આપણે મેળવી, એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર 7,804 મળ્યું, અને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ બરાબર 70,304 મળ્યું। હવે આપણે આ પ્રશ્ન 1નો ત્રીજો એટલે કે સી જોયું, એના પછીનો જોઈએ હવે ડી। હવે ડી છે કે રૂપિયા 8,000 એક વર્ષ માટે 9% અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે ગણવાના છે, અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પર જોઈએ આપણે, તો પી બરાબર કેટલા મળશે, તો કે 8,000, પછી 8 એટલે કે 9% છે। હવે અર્ધવાર્ષિક છે એટલે આપણે આના ભાગ્યા 2 કરવા પડે, એટલે 9/2 = 2%। હવે એ એટલે કે સમયગાળો એક વર્ષ માટે છે, તો એક વર્ષમાં આપણે અર્ધવાર્ષિક એટલે કે અડધા કેટલા થાય, તો કે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરીએ તો 2 વખત ગણવું પડે, તો એક વર્ષ માટે 2 અર્ધવાર્ષિક। હવે આપણે સૂત્ર મૂકીએ કે એ બરાબર પી 1 વત્તા આરના છેદમાં 100 × એ, પી એટલે 8,000 આપેલા છે, 1 વત્તા આરમાં કેટલા છે, તો કે 9/2 છે, તો અહીંયા 2 × 100 અને એનમાં કેટલા છે, તો કે આપણે 2 લેવાના છે બરાબર। હવે 8,000 વત્તા 1, અહીંયા આપણે 200 થઈ જાય, હવે એ 200 ને 1 આરે ગુણીએ એટલે 200 × 1 એટલે 200 વત્તા 9 છેદમાં 200, લસા લીધો ને વર્ષમાં ગયું, ત્યાર પછી 8,000 209/200 ને એનો વર્ગ, 8,000 × 209/200 હવે 0 × 0 ઉડી જાય, હવે આપણે કેટલા લીધા છે, તો કે અહીંયા 2 છે, તો 4 × 8 અને અહીંયા 4 × 5 = 20 અથવા 4 × 5 = 20, અને હવે આપણે આ સંખ્યાનો ગુણાકાર કરીએ તો 209 × 209 9 × 2 = 18, 2 × 2 = 4, 9 × 9 = 81, 9 × 2 = 18, ~43,681 આવે છે, એના છેદમાં આપણે 5 આપેલા છે, તો એને ભાગાકારમાં 5 લેવાના, 43,681 / 5, 5 × 48 =
35 ને 535 5 તેરી 15 5 36 પોઈન્ટ મૂકીએ એટલે 5 દુ 10 8736 8736 આપણે લખી વ્યાજ મુદ્દલ મેળવ્યું. હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવાની છે, એટલે કે આઈ આઈ બરાબર એ માઇનસ બી, એ એટલે 8736 પોઈન્ટ બી. એમાંથી આપણે એ એટલે 8000 બાદ કરવાના છે, બી એટલે તો 8736 માઇનસ 8000 કેટલા વર્ષે 6 3 7 અને 0 તો 736 પોઈન્ટ બી આપણે આવી મળશે. અને આ એ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ 736 પોઈન્ટ બી અને એ વ્યાજ મુદ્દલ 8736 પોઈન્ટ બી. હવે આપણે પાંચમો દાખલો જોઈએ. જોઈએ કે રૂપિયા 10000 એક વર્ષ માટે 8% અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે આપણે આપવાના છે. તો પેલા અર્ધવાર્ષિક છે એટલે આપણે પી બરાબર 10000, એન બરાબર એક વર્ષ. પણ અર્ધવાર્ષિક કેટલા થશે? તો કે એક વર્ષમાંથી આપણે અર્ધવાર્ષિક એટલે કે અડધો અડધો આપવાનું છે એટલે બે વખત આપવું પડશે, એટલે બે વર્ષ લેખવા પડશે. અને આર બરાબર 8% છે તો એને 8 ના છેદમાં 2 એટલે 4 થઈ. હવે આપણે સૂત્ર એ બરાબર પી કૌંસમાં એ વત્તા આરના છેદમાં 100 પી. હવે પીમાં કેટલા આપ્યા છે? તો 10000 એની વત્તા આર બરાબર કેટલા છે? તો કે આરમાં છે 4 છેદમાં 100 અને એનમાં છે 2. હવે આપણે લસા લઈએ તો કેટલો થશે? કે 100 વત્તા 1 એટલે 104 છેદમાં 100 10000 ગુણ્યા 104 ના છેદમાં 100 104 ના છેદમાં 100 આ અહીંયા વર્ગ આવેલો છે એટલે મેં બે વખત લીધા. હવે 2 શૂન્ય ઉડી ગયા, અહીંયા પણ 2 શૂન્ય ઉડી ગયા. લીધા કેટલા? 104 ગુણ્યા 104 કેટલા થશે? આપણે ગુણાકાર કરીએ 104 ગુણ્યા 104 4 1 4 0 1 1 1 4 4 4 એટલે 1456 વધે છે. આ શું મળ્યું? આપણે એ મળ્યું. એક જ મિનિટ થોડી મિસ્ટેક લઈએ તો 0 સાથે આપણે બાકી રહીએ તો કે 16 ને 4 1 4 6 1 8 0 1. હવે આપણે જે મળ્યું છે એ શું મળ્યું છે? તો કે 10816 વ્યાજ મુદ્દલ મળ્યું. હવે આપણે આ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. એ માઇનસ પી 10816 માઇનસ 10000 માંથી આપણે 816 બાદ કરીએ તો 10000 816 મળશે. તો આ બરાબર આપણે મળશે 816 રૂપિયા વ્યાજ મળશે. આ આપણે એ જોઈએ પ્રશ્ન 1નો 5મો દાખલો. અહીં આપણે પ્રશ્ન 1ના 5 દાખલા જોયા. થેન્ક યુ. આપણે સ્વાધ્યાય 8.3 માં
દાખલા નંબર બીજો જોઈએ, આઠમા ચેપ્ટરમાં ધોરણ આઠમાં, કે કમલાએ સ્કૂટર ખરીદવા બેંકમાં રૂપિયા 24,400 પ્રતિ વર્ષ 15% દરે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધેલા છે. કેટલા તો ચક્રવૃદ્ધિ વ્યાજે એને પૈસા લીધેલા છે, કેટલા લીધા છે? 24,400 પ્રતિ વર્ષ 15%. તો 2 વર્ષ અને 4 મહિના પછી ઉધાર ચૂકતે કરવા માટે તેણે કેટલી રકમ ચૂકવવી પડશે? તો આપણે જોઈએ કે પી બરાબર વ્યાજ મુદ્દત બરાબર કેટલું છે? મુદ્દલ બરાબર 26,400. આ એટલે કે ટકાવારી કેટલી છે? 15% છે. અને ત્યાર પછી વર્ષમાં એટલે કે ટાઈમ એન બરાબર કેટલા છે? 4 2 વર્ષ. હવે આપણે વ્યાજ મુદ્દલનું સૂત્ર મૂકીએ. એ બરાબર પી કૌંસમાં એ વત્તા આરના છેદમાં 16 અને એન વધી એમ. તો આપણે પી છે 26,400 મળે છે. એક આર છે 2 ના છેદમાં 16 અને સોરી અહીંયા 15 છે અને એનમાં છે 2. હવે આપણે લસા લઈએ કે 26,400 100 × 1 એટલે 100 અને 100 વત્તા 15 એટલે કે 115. 115 ના છેદમાં 100. હવે આ સંખ્યાનો આપણે 24,400 એને ગુણ્યા 115 ના છેદમાં 100 એને ગુણ્યા 115 ના છેદમાં 100. હવે શું કરશું આપણે કે છેદ ઉડાડીએ તો 0 0 ઉડી જાય. 115 × 115 એને ગુણ્યા 264 તો કેટલા થશે? એટલે કે આપણે કરીએ 115 × 115 5 1 5 1 1 5 1 5 1 1 1 અને 1 1 25 25 25 5 1 5 7 5 1 5 5 12 6 6 12 13 1 1 3 1 1325 એને ગુણ્યા 264 એના છેદમાં 100. તો 13,225 ને આપણે 25 વડે ભાગીએ એટલે કે આપણે અહીંયા 25 × 4 કરી શકીએ. એટલે 13,225 × 25 25 2 50 25 50 125 12 5 5 7 0 0 70 એવા. તો 25 2 50 ને 25 3 75 25 2 50 225. તો 25 6 25 50 125 25 6 150 25 7 175 25 8 200 અને 25 9 225 529. હવે આ સંખ્યા છે 529 25 અને આમાં આપણે 4 વડે ભાગ કરીએ. 264 ભાગ્યા 4 4 5 20 ને 4 6 24 4 6 24 અહીંયા કેટલા આવશે? તો કે 66 × 4 તો આ 4 થઈ જાય અને અહીંયા આ 25 ઉડી જાય. હવે 529 × 66 નહીં થાય તો 529 એને ગુણ્યા 66 6 9 54 6 2 12 12 9 5 17 5 6 30 31 6 9 54 6 2 12 12 9 5 17 5 6 30 31 11 8 9
નવ ચાર ત્રણ તો કેટલું મળશે? 34,914 એ કે વ્યાજ મુદ્દલ આપણે 34,915 મળશે. હવે આપણે પછીનું જે ગોતવાનું છે કે ચાર મહિના પછી, તો તેમાં આપણે પી બરાબર 34,914 હશે. તો આપણે બે વર્ષનું જોઈએ તો હવે ચાર મહિનામાં આપણે શું કરશું? તો કે પી બરાબર તો આપણે લઈશું 34,914, પછી આર બરાબર 15% અને એન બરાબર 4 માસ છે એટલે છેદમાં 12 આવશે. હવે આઈ બરાબર પી આર એનના છેદમાં 100. આપણે એની જગ્યાએ ટી પણ લખી શકીએ એટલે કે સમયગાળો. તો હવે ટી કેટલું છે? 34,914. આર માં છે 15 અને એન માં છે 4 ના છેદમાં 12 ગુણ્યા 100. હવે 34,914 ને 12 વડે ભાગીએ. અથવા તો આપણે એસી શું કહીએ કે 4 3 12 અને 3 5 15, તો 34,914 ગુણ્યા 5 કરીએ. 34,914 ગુણ્યા 5, 7 5 20 વધી 2, 5 1 5 2 7, 9 5 45, 9 5 4, 5 24 20 4 24 વધી 2, 3 5 15 15 17, કેટલા મળે છે? 1,74,570. 1,74,570 એના છેદમાં 100. હવે છેદમાં 100 છે એટલે આપણે શું કરવું પડશે કે આપણે અંશની સંખ્યામાં પોઈન્ટ મૂકી દઈએ, એટલે કે આપણે ઉપરથી છેલ્લેથી મૂકીએ તો છેલ્લેથી બી આંકડા એટલે કેટલા મળશે? 1,745.70. 4 મહિનાનું કેટલું મળશે? 1,745.70. અને આપણે 2 વર્ષનું મળ્યું 34,914. હવે આપણે બેનો સરવાળો કરવો પડશે કેમકે એને તો આખા વર્ષનું એ પ્રમાણે દેવું હતું. 34,914 + 1,745, 4 ને 5 9, 4 ને 5 16, 5 ને 6 ને 6, તો એને કુલ કેટલું આપવું પડશે? 36,659.70 રૂપિયા 2 વર્ષ અને 4 મહિનાએ આપવું પડશે. 36,659.70 રૂપિયા આપવું પડશે.